કેમ છો મિત્રો મજામાં વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આજના લેક્ચરમાં આજના ટોપિકમાં હું તમને શીખવાડવાનું છું કે આપણી એપ્લિકેશન એટલે કે વામજા એજ્યુકેશન એપ્લિકેશનને યુઝ કેવી રીતના કરવી પહેલેથી છેલ્લે સુધીની ગાઈડ હું તમને આપવાનું છું જે વિદ્યાર્થીઓએ ફ્રીમાં તેમાં ભણવું છે એટલે કે એમની અંદર ટેક્સ્ટબુક અને વગેરે વસ્તુ જોવી છે તે પણ શીખવાડીશ તથા કોર્સ કેવી રીતના પરચેસ કરવો કોર્સમાંથી ભણવું કેવી રીતના તમામ જાતની ડિટેલ આ વિડીયોની અંદર તમને આપવામાં આવશે ઓકે ચાલુ કરતા પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવો વિડીયોને લાઇક કરો તો આ વિડીયોને તમામ મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો ચાલો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપણી એપ્લિકેશનમાં તમામ ધોરણના બેસ્ટ કોર્સીસ એકદમ રિઝનેબલ પ્રાઇસની અંદર મૂકેલા છે તમને જે સબ્જેક્ટ અઘરો લાગે છે તેમના ચોક્કસ તમે કોર્સીસ ખરીદી શકો છો ઓકે તો સૌપ્રથમ એપ્લિકેશન ડાઉનલોડ કેવી રીતના કરવી તો પ્લે સ્ટોરમાં જવાનું પ્લે સ્ટોરમાંથી સૌપ્રથમ વામઝા એજ્યુકેશન્સ સર્ચ કરવાનું છે વામજે એજ્યુકેશન જેવું તમે સર્ચ કરશો એટલે આ ટાઈપ કંઈક કઈક આપણી એપ્લિકેશન બતાવશે અહીંયા તમે જોઈ શકો છો આપણા અલગ અલગ ફીચર્સ છે જેમ કે અહીંયા આપણને લાઈવ કોર્સીસ ટેસ્ટ વગેરે વસ્તુ દેખાશે આમાં અલગ અલગ કોર્સીસ તમે જોઈ શકો છો ત્યારબાદ આવી રીતના વિડીયો લેક્ચર્સ સ્ટેપ બાય સ્ટેપ તમને તમામ વિડીયો એકદમ પદ્ધતિસર આપવામાં આવશે ત્યારબાદ ઓફલાઈન વિડીયો પણ ડાઉનલોડ થશે એમના પછી પીડીએફ મટીરિયલનું ઓપ્શન છે ચેટ સપોર્ટ છે તમારે મને કંઈ પૂછવું છે ડાયરેક્ટ ચેટિંગ કરી અને તમે મને પૂછી શકો છો ત્યારબાદ ટેસ્ટનું સરસ મજાનું ઓપ્શન છે સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ બંને જાતની ટેસ્ટ છે તમને આ જે ફોટો દેખાઈ રહ્યો છે એ ફોટો તે છે સબ્જેક્ટિવ ટેસ્ટનો એટલે કે તમારે કાગળની અંદર તમે ઘરે જેમ પેપર કોલેજે સ્કૂલે જેમ પેપર હોય જ રીતના તમે સપ્લિમેન્ટરીમાં પેપર ભરી અને તમારે આની અંદર જ અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ થોડાક સમય બાદ પેપર ચેક થઈને પણ આવી જશે ક્યાં તમારું શું ખોટું છે તમને જેમ સ્કૂલેથી પેપર ચેક કરીને દે તેવી જ રીતના પેપર ચેક કરીને તેમની અંદર આવશે અને સાથે સાથે તમારા માર્ક્સ પણ આમાં તમે જોઈ શકો છો તે મુજબ બતાવશે તો આવી બધી વસ્તુ છે ઓકે સૌપ્રથમ આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે કારણ કે અહીંયા આપણને બે ઓપ્શન જોવા મળે છે એક છે અન અને બીજો ઓપ્શન છે ઓપન એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય ત્યારે તમારે નીચે જઈ અને ફાઈવ સ્ટાર રેટિંગ નો અહીંયા ઓપ્શન આવશે તેમાં તમારે ફાઈવ સ્ટાર રેટિંગ આપી અને પોસ્ટ કરી દેવાનું રહેશે ઓકે હવે તમે એપ્લિકેશન ને અહીંયાથી પણ ઓપન કરી શકો છો અને બારે હોમ પેજમાં અથવા તો જ્યાં તમારી એપ્લિકેશન બતાવતા હોય ત્યાં પણ આ એપ્લિકેશન આવી જ ચૂકી તો ઓકે તો આપણે અહીંયાથી એપ્લિકેશનને ઓપન કરીએ છીએ જેવી એપ્લિકેશન ઓપન થાય એવો તમારે અહીંયા સૌપ્રથમ તમારો જે મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર અહીંયાથી તમારે ઇનપુટ કરવાનો રહેશે અહીંયા હું આપણો ક્લાસનો જે નંબર છે તે જ ઇનપુટ કરું છું તમને કોઈ ડાઉટ આવે તો આ જ નંબર ઉપર તમારે ફોન કરવાનો રહેશે આપણો નંબર છે ચોરાણું બે પંચાણું ત્રણ સત્યોતેર ચુમાલીસ આજ આપણો નંબર છે જેવો તમે નંબર ઇનપુટ કરશો અને પ્રોસેસ ઉપર ક્લિક કરશો એટલે તમારે જે ફોનમાં તમારો ફોન નંબર હશે તેમાં એક ઓટીપી આવી જશે અહીંયા મારા બીજા ફોનની અંદર તે નંબર છે એટલે હું તેમાંથી ઓટીપી લઈ લઉં છું આ નંબર ઉપર હશે તો આમાં પણ તમારે મેસેજમાં એક ઓટીપી આવી જશે અહીંયા મારા ચાર આંકડાનો એક ઓટીપી આવી ગયો છે જો તમારે ઓટીપી ન આવે તો અહીંયા સેન્ડ ઓટીપી અગેનનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી અને પાછું તમે ઓટીપી મગાવી શકો છો જો ન આવે તો ઓકે અહીંયા ઓટીપી મેં નાખી અને વેરીફાય ઓ

અહીંયા મેં મિત્રો બીજી વાર કે ત્રીજી વાર લોગ ઇન કરેલું છે એટલે મને નામ નાખવાનું ઓપ્શન નથી પૂછ્યું પરંતુ જો તમે પહેલી વખત આમાં કરતા હોય તો તમને તમારું નામ એન્ટર ત્યારે સ્ટાર્ટિંગમાં ઓકે તો અહીંયા આપ નામ બતાવશે ત્યારબાદ અહીંયા કોર્સ સર્ટિફિકેટ ઓફલાઇન ડાઉનલોડ સ્ટડી મટીરિયલ ફ્રી ટેસ્ટ સ્ટુડન્ટ ટેસ્ટિમોનિયલ એવી અલગ અલગ વસ્તુ આમાં તમે જોઈ શકો છો હવે કોર્સ સર્ટિફિકેટ એટલે શું થાય તો કે અમુક સર્ટિફિકેટ કોર્સ હોય કે કોર્સ તમે પૂરો કરો તો તમને સર્ટિફિકેટ મળે તેવું પણ ઓપ્શન આપણામાં છે પરંતુ અત્યારે સર્ટિફિકેટ મળશે નહીં ઓકે ઓફલાઈન ડાઉનલોડ તો કે આપણી જૂની એપ્લિકેશનમાં વિડીયોઝ છે તે ઓફલાઈન નહોતા થતા ડાઉનલોડ નહોતા થતા આમની અંદર ઓફલાઈન ડાઉનલોડ પણ થશે વાજી વાહ ઓકે ત્યારબાદ સ્ટડી મટીરિયલ આ સ્ટડી મટીરિયલ બધા જ વિદ્યાર્થીઓ માટે કામનું છે જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રિપ્શન લીધું છે કે નથી લીધું તે બધા જ માટે કામનું છે કારણ કે આમની અંદર મેં બુક મૂકેલી છે જેમ કે અહીંયા પેલા ટેસ્ટબુક નું ઓપ્શન છે તમે એક્સેપ્ટ ઉપર ક્લિક કરશો ઓકે તો મિત્રો ધોરણ દસમાની ટેક્સ બુક જોવી છે તો દસમા ઉપર ગયા અહીંયા તમામ સબ્જેક્ટની ટેક્સ બુક મૂકેલી છે જોઈ શકો છો મેથ્સની ટેક્સ્ટ આપણે વાંચવી છે તો તેની ઉપર સિમ્પલી તમે ક્લિક કરશો તો એક ટેક્સ્ટબુક તમારી થોડાક જ સમય બાદ ઓપન થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે ટેક્સ્ટબુક ડાઉનલોડ થઈ ગઈ છે મને ઓપન કરવાનું પૂછ્યું છે તો મેં સિમ્પલ આમાં ઓપન ઉપર ક્લિક કરી દીધું છે જોવો તમે જોઈ શકો છો એપ્લિકેશન સોરી ટેક્સ્ટબુક છે તે ઓપન થઈ ચૂકી છે હવે આ એપ્લિક આ પીડીએફને આ બુક છે તેને તમે ડાઉનલોડ કરી શકો છો તમારા મિત્રો સમક્ષ શેર કરી શકો છો મારાથી બીજું કાંઈ બોલાઈ ગયું પીડીએફની જગ્યાએ અથવા તો બુકની જગ્યાએ તો માફ કરી દેજો ઓકે આગળ જોઈએ આપણે તો કે હવે જેવા તમે બેક બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો અહીંયા આપણું આ ફરી પાછું આ મેનુ બહાર આવી જશે ત્યારબાદ અહીંયા સેટિંગ હશે આમની અંદર અલગ અલગ સેટિંગ હશે અહીંયાથી તમારું પ્રોફાઇલ તમે સિલેક્ટ કરી શકો છો નામને વગેરે વસ્તુ ચેન્જ કરી શકો છો સ્ટુડન્ટ ટેસ્ટિમોનિયલ સ્ટુડન્ટ ટેસ્ટિમોનિયલ ઉપર ક્લિક કરીને તમને એપ્લિકેશન કેવી લાગે છે તે અહીંયા પ્રોસીડ કરી અને તમે નામને વગેરે વસ્તુ લખી અને એમાં લખી શકો છો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે કેવી એપ્લિકેશન છે ઓકે હવે મિત્રો તમારે શું કરવાનું તો કે જો અહીંયા સૌથી મેઇન ઓપ્શન છે સ્ટોરનો એ અત્યારે તમારા માટે કામનો છે હવે આ બેચ શું છે તો કે આપણા યુટ્યુબના ફ્રી વિડીયો આવે છે તેના માટેની પણ એક બેચ આપણે થોડાક સમય પછી ક્રિએટ કરશું એ હું તમને હમણાં કહીશ અને સંપૂર્ણ ફ્રી રહેશે શીખવાડીશ પરંતુ સૌથી પહેલાં તમે સ્ટોર વિશે સમજી લ્યો સ્ટોરમાં જાશો એટલે આપણા અલગ અલગ પેકેજીસ તમને જોવા મળશે જુઓ અહીંયા લાઈવ ક્લાસનો પેકેજ છે ટેસ્ટ સિરીઝનો છે ઓલ કોર્સિસ રેકોર્ડિસ રેકોર્ડેડ કોર્સિસ એવી રીતના અલગ અલગ પેકેજ છે તમારે સૌપ્રથમ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા ઉપર સબ કેટેગરીની અંદર એક પણ જાતની કેટેગરી સિલેક્ટ હોવી ન જોઈએ કારણ કે અહીંયા સ્ટાન્ડર્ડ ટેન સિલેક્ટ હશે તો માત્ર ને માત્ર સ્ટાન્ડર્ડ ટેનના જ પેકેજ નીચે બતાવશે જો આ સ્ટાન્ડર્ડ ટેનનું જ પેકેજ બતાવે છે બીજા બતાવતા નથી એટલે તમામ વસ્તુ અનસિલેક્ટ કરી દેવાની રહેશે ઓકે હવે તમે નીચે જાશો તો અલગ અલગ આપ આપણા જેટલા કોર્સીસ અવેલેબલ હશે તેટલા કોર્સીસ આમાં તમે જોઈ શકશો ઓકે તો અહીંયા સૌથી પહેલાં આપણે સ્ટાન્ડર્ડ ટેન્થ સાયન્સનું લેવું છે તો તેમની ઉપર જાશું હવે તેની ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા સંપૂર્ણ તેમની ડિટેલ્સ તમને જોવા મળશે છે જુઓ અહીં રેડ મોર ઉપર ક્લિક કરશું એટલે આ બધી જ આપણા એપ્લિકેશનની ડિટેલ્સ જોવા મળશે છે ત્યારબાદ મિત્રો જો કૂપન કોડ એટલે કે કોઈપણ જાતની ઓફર અવેલેબલ હોય તો તમને અહીંયા કૂપન કોડ જોવા મળશે અહીંયા તમે કૂપન કોડ જોઈ શકો છો આ કૂપન કોડ ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા આપણી પ્રાઇસ છે તેની અંદર તમને ડિસ્કાઉન્ટ મળશે જોવો ડિસ્કાઉન્ટ મળી ગયું અને અહીંયા નવી પ્રાઇસ હમણાં આવી જશે તમે જોઈ શકો છો બરોબર હવે તમારે પેમેન્ટ કરવા માટે સિમ્પલી અહીંયા બાય નાવ ઉપર ક્લિક કરી અને પેમેન્ટ કરવાનું રહેશે અહીંયા તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું છે કારણ કે આપણે બધા ગુજરાતીઓ છીએ એટલે આપડો ખ્યાલ છે કે આપણું રાજ્ય ક્યુ છે તે આપણે સિલેક્ટ કરવાનું છે જેવું પેમેન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશો તો અહીંયા પેમેન્ટનું એક પેજ ખુલી જશે હવે અહીંયા તમારે તમારું ઈમેલ આઈડી નાખવાનું છે હું મારું ઈમેલ આઈડી નાખું છું મેં મારું ઈમેલ આઈડી નાખી અને પ્રોસીડ ઉપર ક્લિક કરી દીધું છે હવે મિત્રો પેમેન્ટમાં ઘણા બધા ઓપ્શન છે ઘણા બધા વ્યક્તિઓને પેમેન્ટ કરતા નથી આવડતા પરંતુ સાવ સહેલું છે હું તમને સમજાવી દઉં છું હવે જો તમારી પાસે એટીએમ કાર્ડ હોય અને તેના થ્રુ તમારે પેમેન્ટ કરવું હોય તો અહીંયા કાર્ડના ઓપ્શનમાં તમારે વહ્યું જવાનું છે કાર્ડના ઓપ્શનમાં વહી જાશો તો કાર્ડની ઉપરની બાજુએ એક નંબર હશે એ નંબર તમારે અહીંયા નાખી દેવાનો ત્યારબાદ એક એક્સપાયરી ડેટ હશે ધ્યાન રાખજો જોજો કાર્ડમાં એક્સપાયરી ડેટ એટલે ક્યારે તમારું કાર્ડ પૂરું થઈ જશે બંધ થઈ જશે તેની ડેટ હશે તે ડેટ તમારે અહીંયા નાખવાની છે એનો માત્ર માત્ર મહિનો અને યર દાખલા તરીકે મંથમાં પહેલો મહિનો હોય તો અહીંયા બે આંકડામાં મંથ નાખવાના એટલે ઝીરો વન આવી રીતના લખવાનો અને યર માત્ર માત્ર બે જ આંકડામાં નાખવાના એટલે કે બે હજાર બાવીસે પૂરું થતું હોય તો ખાલી બાવીસ એ ટાઈપનું નાખવાનું અહીંયા જે ફોર્મેટ બતાવે તેમાં તમારે નાખવાનું બરોબર એમના પછી અહીંયા તમારું નામ કાર્ડમાં અમુક નામ લખેલા હોય તે અથવા તો કેના નામનું કાર્ડ છે તે અને સીવી કોડ એટલે કે કાર્ડની પાછળની બાજુએ એક ત્રણ આંકડાનો કોડ હશે તે કોડ નાખી અને અહીંયા પે ઉપર ક્લિક કરશો તો કંઈ તમારા પૈસા કપાઈ નહીં જાય પે ઉપર ક્લિક કરશો એટલે એક બોક્સ આવશે તેમની અંદર તમને ઓટીપી માગશે તમારા બેંકમાં જે નંબર રજીસ્ટર હશે બરાબર તે નંબર ઉપર ઓટીપી આવશે એટલે તેમાંથી તમારે એ ઓટીપી નાખશો એટલે તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે એકદમ સેફ વસ્તુ છે ઓટીપી વગર તમારા રૂપિયા કપાય નહીં એટલે એની તમે ધ્યાન રાખજો ઓટીપી વગર કોઈ દિવસ તમારા પૈસા કપાય નહીં હવે એમના પછી આપણે બીજા ઓપ્શન જોઈ લઈએ અલગ અલગ તમે ફોન પે વાપરતા હોય ગૂગલ પે વાપરતા હોય યુપીઆઈ ભીમ વાપરતા હોય તો એમના પણ અલગ અલગ ઓપ્શન છે તો અહીંયા હું સૌ ઈમેલ આઈડી નાખી દઉં છું ઈમેલ આઈડી આપણે ટાઈપ થઈ ગયું ત્યારબાદ તમે જોઈ શકશો કે અહીંયા જો એક તો યુપીઆઈ પેટીએમનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો તો અહીંયા તમારું આ નંબર ઉપર જો યુપીઆઈ ચાલુ હોય તો તેમાં અથવા તો બીજા નંબર ઉપર યુપીઆઈ ચાલુ હોય તો તે તમારો ફોન એનો નંબર યુપીઆઈ કોડ નાખવાનો રહેશે ત્યારબાદ અહીંયા ગૂગલ પે જોઈ શકો છો ગૂગલ પે ઉપર ક્લિક કરીને તમે પેમેન્ટ કરી શકો છો ત્યારબાદ પે યુઝિંગ યુપીઆઈ કોઈ પણ જાતનો યુપીઆઈ ફોન પે યુઝ કરતા હોય કે કોઈ પણ જાતનો યુપીઆઈ યુઝ કરતા હોય તો એમની ઉપર ક્લિક કરશો અને અહીંયા પે ઉપર ક્લિક કરશો તો મિત્રો અહીંયા તમારે એક એન્ટર યુપીઆઈ આઈડી નાખવાનું હશે યુપીઆઈ આઈડી કેવી રીતના ખબર પડે તો કે જો તમે ગૂગલ પેનો યુઝ કરો છો તો અહીંયા હું મારા બીજા ફોનમાં ગૂગલ પે છે તે ઓપન કરી લઉં છું કદાચ તમને અત્યારે આ ફોનમાં છે તે ન દેખાય પરંતુ હું તમને કહી દઈશ કઈ જગ્યાએ છે મિત્રો અહીંયા મારું ગૂગલ પે ઓપન થઈ ગયું છે એમાં સાઈડમાં તમારો ફોટો હશે તેમની ઉપર તમે ક્લિક કરશો કદાચ અત્યારે તમને આમાં ના પણ દેખાય પરંતુ એ ફોટાની બાજુમાં તમારું યુપીઆઈ આઈડી લખેલું હશે જેમ કે જેમ કે એક એટ ધ રેટ કરી અને પાછળ ઓકે કે એચડીએફસી બેંક એવું લખેલું હશે આ એક જાતનું યુપીઆઈ છે અથવા તો અહીંયા તમારા ફોટામાં ક્યુ કોડમાં ક્લિક કરો તો એ ક્યુ કોડની નીચે અહીંયા યુપીઆઈ આઈડી એવું લખેલું હશે તે તમારું યુપીઆઈ આઈડી હશે બરોબર આ તમારો ફોટો છે તેમાં ક્યુઆરની ઓપ્શન છે તેમાં ક્લિક કરશો તો પણ ખબર પડી જશે સિમ્પલ તમે જો ભીમ એપ્લિકેશનનો યુઝ કરતા હોય તો એનો યુપીઆઈ આઈડી તમારા ફોન નંબર અને પાછળ એટ ધ રેટ યુપીઆઈ આ જ મોટાભાગે હશે હવે તે ક્લિક કરી અને પે ઉપર તમે ક્લિક કરશો તો દાખલા તરીકે આ જ ફોનમાં હું મારું યુપીઆઈ આઈડી દાખલ કરી લઉં છું યુપીઆઈ ભીમનું આઈડી દાખલ કરું છું અહીંયા મેં મારું યુપીઆઈ ભીમનું આઈડી દાખલ કરી હતું કે મારા ફોન નંબર એટ ધ રેટ યુપીઆઈ આવું મારું

ઓપ્શન બતાવે છે કે અપ્રો યુ અપરોવ પે અપ્રૂવ ટુ પે તો તેના ઉપર ક્લિક કરીશ એટલે રિક્વેસ્ટ બતાવશે કે આપણે આ નંબરમાં આ જગ્યાએ કરવાનું છે દાખલા તરીકે આવી રીતના લખેલું હશે બંચ માઇક્રો ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ અને અહીંયા જેટલા રૂપિયા તમારે પેમેન્ટ કરવાના છે તે લખેલું હશે તો અહીંયા નીચે અપ્રુવ બટન ઉપર ક્લિક કરી અને યુપીઆઈ આઈડી દાખલ કરી અને તમે પેમેન્ટ કરી શકો છો હવે હું તમને એ બતાવું કે જો ભીમની સોરી ગૂગલ પેની અંદરથી તમારે પેમેન્ટ કરવું હોય તો કઈ રીતના કરવું તો કે મિત્રો અહીંયા મેં આ ગૂગલ પે ખોલી લીધું છે તો અહીંયા સૌપ્રથમ તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર આપણો સિમ્બોલ છે તમારો ફોન નંબર હશે મેં આ ટાઈપની કંઈક વસ્તુ રાખેલી છે હવે અહીંયા આ અહીંયા જે તમને આ દેખાય છે એ આપણું યુપીઆઈ આઈડી છે તેમાં જો ખ્યાલ ન આવે તો આમની ઉપર ક્લિક કરી અને આ અહીંયા આ જગ્યાએ તમે અહીંયા નીચે યુપીઆઈ આઈડી વાંચી શકો છો અહીંયા આપણું વામઝા એજ્યુકેશન એટ ધ રેટ ઓકે કે એચડીએફસી બેંક એવું યુપીઆઈ આઈડી છે એ ટાઈપનું તમારું યુપીઆઈ આઈડી હોય છે તો એ તમારે એપ્લિકેશનની અંદર ઇનપુટ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમને ફોનના નોટિફિકેશનમાં અથવા તો અહીંયા નીચેની બાજુએ તમને રિક્વેસ્ટ બતાવશે થોડાક ઉપર જાશો એટલે અહીં નીચેની બાજુએ રિક્વેસ્ટ બતાવશે મેં આમાંથી પેમેન્ટ કરેલું હતું એટલે અહીંયા મને જૂની રિક્વેસ્ટ બતાવે છે જોઈ શકો છો તમે અને તેમાંથી તમારે પેમેન્ટ કરી લેવાનું રહેશે યુપીઆઈ કોડ નાખીને યુપીઆઈ આઈડી દાખલ કરીને મિત્રો જેવું તમે પેમેન્ટ કરશો ઓકે તો તમારો કોર્સ ખરીદાઈ ગયો હશે તમને તમને મેસેજ આવી ગયો હશે મેલ આવી ગયો હશે આ બધી જ વસ્તુ આમાં આવી ગઈ હશે હવે મિત્રો ફરી પાછા તમે આવી રીતના હોમ સ્ક્રીનમાં આવી જશો અહીંયા હું હોમ સ્ક્રીનમાં આવી જાઉં છું જો તમે પેકેજ લીધું હશે તો તમારા લીધેલા તમામ પેકેજ અહીંયા ઉપરની બાજુએ બતાવશે તમે જોઈ શકો છો આ ઉપરની બાજુએ પેકેજ છે આવી રીતના સ્લાઇડ કરી અને તમને અલગ અલગ તમારા ખરીદેલા કોર્સ બતાવશે અહીંયા મેં આ ત્રણ કોર્સ ખરીદેલા છે ઓકે હવે કોર્સમાંથી ભણવું કેવી રીતના તો હું અહીંયા ધોરણ દસ ગણિતના કોર્સની અંદર વયો જાઉં છું સ્ટાર્ટ લર્નિંગ ઉપર ક્લિક કર્યું તો અહીંયા આ જગ્યાએ તમે જોઈ શકો છો કે અહીંયા તમે કોર્સ પરચેસ્ડ કરેલો છે તેવું તમને બતાવશે

ટુ ક્વેશ્ચન નંબર નો વિડીયો મૂકેલ છે એટલે આટલા વિડીયો એક સાથે મૂકેલા છે એવી બધી જ વસ્તુ મેં અહીંયા આમાં કીધેલી છે તમે જોઈ શકો છો વચ્ચમાં એપ્લિકેશનમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો હતો એટલે તેમની પણ વસ્તુ આમાં વચ્ચે કીધેલી હતી આ જો આપણી ટેસ્ટનું છે કેવી રીતના ટેસ્ટ ભરવી એ તમામ વસ્તુ કીધું છે ચોવીસ થી અડતાલીસ કલાકમાં ટેસ્ટ ચેક થઈ અને તમારા સમક્ષ આવી જશે આ બધી જ વસ્તુ આમાં જણાવેલી છે બરોબર તમને ટાઈમ આપ્યો હતો કે આ ટાઈમ સુધીમાં તમારે ટેસ્ટ મોકલી દેવાની છે હવે અહીંયા કન્ટેન્ટમાં આવી જાય મેઇન ઓપ્શન્સ એટલે કે કન્ટેન્ટ હવે તમારી ભણવાની વસ્તુ થઈ ગઈ ચાલુ ઓકે કઈ કઈ વસ્તુ આવશે તો સૌપ્રથમ ધોરણ દસ ગણિત કોર્ષ સારાંશ બેઝિક અને સ્ટાન્ડર્ડ એટલે શું તેમની માહિતી મેં અહીંયા આપેલી છે ઓકે એમના પછી તો કયા મેથ્સ લખેલું છે તેમની અંદર આપણા તમામ ચેપ્ટર્સ છે અહીંયા જોઈ શકો છો આપડા પંદરે પંદર ચેપ્ટર તમે જોઈ શકો છો ઓકે હજી પહેલું ચેપ્ટર ચાલે છે એટલે અહીંયા નીચે બતાવે છે કેટલા વિડીયો કેમની અંદર છે બરોબર કેટલી ટેસ્ટ છે કેટલી ફાઇલ એટલે કે મટીરિયલ છે પીડીએફ ફાઇલો છે આપણી બુક છે હવે દાખલા તરીકે પહેલું ચેપ્ટર બનવું છે એટલે તેમની અંદર ક્લિક કરીએ છીએ તેમના વિડીયો જોવા પીડીએફ નોટ કે આ ડીપીપી વન એટલે કે આ એક જાતની ટેસ્ટ છે ટેસ્ટ ભરવી તે તમને બતાવશે ઓકે તો મારે વિડીયોઝ જોવા છે તો હું વિડીયોઝ ઉપર ક્લિક કરું છું તો અહીંયા મને વિડીયો બતાવે છે દાખલા તરીકે અહીંયા થિયરી છે ત્યારબાદ અહીંયા સ્વાધ્યાયક પોઈન્ટ એક બરોબર સ્વાધ્યાય પોઈન્ટ એકની અંદર જાઓ તો અલગ અલગ ક્વેશ્ચનના વિડીયોઝ તમે જોઈ શકો છો હવે આ બાજુ એરો કરેલો છે એ એરો એટલે કે તમે વિડીયો ત્યાંથી ઓફલાઈન ડાઉનલોડ કરી શકો છો ઓકે તો આ તમામ વિડીયોઝ તમારે આવી રીતના આમાંથી જોવાના રહેશે અત્યાર સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે આપણી એપ્લિકેશનમાં સિક્યોરિટી છે એટલા માટે મિત્રો અત્યારે વિડીયોઝ ઓપન નહીં થાય બીજી વસ્તુ કોઈ કારણોસર તમે લેપટોપમાં ઓપન કરશો ગમે તેમ છેડખાની કરીને ગમે તે વસ્તુ કરીને તો ઓટોમેટિક તમને બ્લોક કરી દેવામાં આવશે બરાબર અમારાથી તમારું બ્લોક છે એ એકથી બે વખત હટશે પછી હટશે નહીં જો તમને બ્લોક કરી દેશે તો તમારી સંપૂર્ણ જવાબદારી તેની તમારી રહેશે તેનું ધ્યાન રાખજો ઓકે એપ્લિકેશનમાં તમે આમાંથી વિડીયોસ જોજો ઓકે એમના પછી આપણે વાત કરીએ મટીરિયલની તો અહીંયા પીડીએફ નોટ મૂકેલી છે જો અલગ અલગ નોટ છે તમામ દાખલાની તમામ તમામ વસ્તુની પીડીએફ નોટ આપણી પ્રોવાઈડ કરવામાં આવશે આપણું જે બોર્ડ વર્ક હોય તે આમાં પ્રોવાઈડ કરવામાં આવશે જેવું તમે આ પીડીએફ ઉપર ક્લિક કરશો તેવી તમારી પીડીએફ ઓપન થઈ જશે અત્યારે તે પણ ઓપન નહીં થાય કારણ કે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે ઓકે હવે આપણે આવી જઈ બારે આ છે કન્ટેન્ટ અહીંયાથી તમારે ભણવાનું હતું હવે ફરી પાછા આપણે બાર આવી જઈ અને એક અહીંયા ચેટ સપોર્ટ છે તમારે મને કાંઈ પણ વસ્તુ કેવી છે તો અહીંયા આ શિવમ વામજા કરીને એટલે ખુદ મારુજ છે આમાંથી હું પોતે જ તમારા મેસેજ વાંચીશ બરાબર અહીંયાથી તમે ચેટ ઓપ્શનમાંથી ચેટિંગ કરી શકો છો અહીંયા કોઈપણ વસ્તુ જે કંઈ કહેવી હોય તે તમે મને કહી શકો છો લખતા ન આવડે તો માઇક ઓપ્શન ઉપર ક્લિક કરીને બોલી શકો છો એમ છતાં તમારે મને કોઈ દાખલાનો ફોટો મોકલવો છે તો આ પિન ઓપ્શન ઉપર ક્લિક કરીને ડોક્યુમેન્ટ અથવા તો ઇમેજ ફાઇલ તમે મને મોકલી શકો છો આટલા ઓપ્શન્સ છે બરાબર આમાંથી તમારે મને શું કહેવું છે તમે કોઈપણ વસ્તુ આમાંથી કહી શકો છો ઇમેજ દ્વારા કેવી રીત કયો ટાઈપ કરીને કેવી હોય તો કયો અથવા તો માઇક દ્વારા બોલીને કેવી હોય તો કિયો ઓકે એમના પછી અહીંયા આપણા તમે જે કોર્સ ખરીદશો તેમના ગ્રુપમાં ઓટોમેટિક એડ થઈ જશો બરોબર ત્યારે ત્યારે જેવું પેમેન્ટ કરશો એવું ઓટોમેટિક તમે એડ થઈ જશો દાખલા તરીકે અહીંયા મેથ્સનું છે તો આ મેથ્સનું ગ્રુપ હશે જે વસ્તુ મૂકેલી હશે તે આની અંદર પણ તમને કહેવામાં આવશે જોઈ શકો છો આમાં આપણે કીધેલું છે બરાબર એમના પછી ફરી પાછા આપણે બેચ ઉપર આવી જાય હવે બેચમાં તમે જોઈ શકો છો આ ફ્રી વસ્તુ છે હો અત્યારે ફ્રી વસ્તુ છે બેચમાં આપણા યુટ્યુબ જે હશે તેમની અંદર તમને એક બેચ કોડ આપવામાં આવશે પર્ટીક્યુલર બરોબર તમને શીખવાડી દઉં છું અત્યારે આ વસ્તુ ચાલુ નથી પરંતુ આપણે થોડાક દિવસમાં ચાલુ કરી દેસુ ઓકે એ તમારે અહીં પ્લસ સિમ્બલ ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે બેચ કોડ એન્ટર કરી દેવાનો રહેશે જેવો તમે બેચ કોડ એન્ટર કરશો ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે અમારા સમક્ષ એક રિક્વેસ્ટ પહોંચી જશે અને થોડાક જ સમયમાં તમારી રિક્વેસ્ટ એક એક્સેપ્ટ કરી દેવામાં આવશે ઓકે તો અહીંયા તમારી એક બેચ હશે તેમાં તમે જોઈન્ટ થઈ ગયા હશો તેમની અંદરથી આપણા જે યુટ્યુબના લેક્ચર્સ છે તેમની પીડીએફ ફાઇલ છે તેમના વિડીયો છે એ બધી જ વસ્તુ તેમની અંદર તમને ફ્રીમાં મળશે બરોબર આ બેચ ઓપ્શનમાં તો તેમની અંદર પણ તમે જોઈન્ટ થઈ શકશો તો એ તમને ભવિષ્યમાં બેચ કોડ આપવામાં આવશે આવી રીતના તમારે જોઈન થવાનું એ વસ્તુ મેં અહીંયા શીખવાડી દીધી ત્યારબાદ અહીંયા પ્રોફાઇલ છે અહીંયા પ્રોફાઇલમાંથી તમે ફોટો તમારા રાખી શકો છો નામને અલગ અલગ વસ્તુ છે પર્સનલ ઇન્ફોર્મેશનને વગેરે વસ્તુ આમની અંદર છે એક પણ જાતનો પ્રોબ્લેમ હોય તો આપણા ફોન નંબર છે ચોરાણું બે પંચાણું ત્રણ સત્્યોતેર ચોમાલીસ આમની ઉપર તમારે ફોન કરી અને પૂછી લેવાનું રહેશે બાકી ઘણા બધા લોકોના અમુક અમુક ડાઉટ હોય છે જેમ કે જેમ કે સર અમારે લેપટોપમાં જોવું હોય તો જોઈ શકાય તો કે ના નથી જોઈ શકાતું આઈફોનમાં જોવું હોય તો તો આઈફોનનું અત્યારે પ્રોસેસિંગ ચાલુ છે અત્યારે અવેલેબલ નથી તેમાં એપ્લિકેશન પરંતુ થોડાક દિવસો પછી અવેલેબલ થઈ જશે ત્યારે હું તમને જણાવીશ બરાબર અત્યારે માત્ર ને માત્ર એન્ડ્રોઈડમાં જ તમે જોઈ શકો છો ઓકે હવે થોડાક દિવસ પછી આપણું લેપટોપ વર્ઝન પણ ચાલુ છે તમે ડેસ્કટોપ ઉપર જોઈ શકશો બરાબર એટલે કે લેપટોપ હોય તેમની અંદર ક્રોમ બ્રાઉઝર કે કોઈપણ બ્રાઉઝરની અંદર લોગ કરીને જોઈ શકશો અત્યારે તે વસ્તુ વસ્તુ ચાલુ જ છે ઓલરેડી પરંતુ અમે અમારા હેન્ડથી બંધ રાખેલી છે બરાબર પરંતુ એ થોડાક દિવસો પછી ચાલુ કરશું પરંતુ અત્યારે માત્ર માત્ર તમે કોર્સ ખરીદો તો તે તમારે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં વાપરવા માટે જ ખરીદવાનો છે બરોબર તે જ ધ્યાન રાખીને તમારે વાપરવાનો છે બીજી અમુક સૂચનાઓ તમને આપી દઉં જ્યારે જ્યારે ટેસ્ટ મૂકવામાં આવે તમને સમય આપવામાં આવે એ સમય અનુસાર તમારે ટેસ્ટ ભરી અને સબમિટ કરી દેવાનું રહેશે કારણ કે તમારા માટે ખૂબ જ ફાયદાકારક વસ્તુ હશે તમામ કોર્સ છે એ ડિસેમ્બર મહિના સુધીમાં પૂરો કરી દેવામાં આવશે એટલે તમારે ચિંતા કરવાની નથી સ્ટેપ બાય સ્ટેપ તેમાં કોર્સ આપણે પૂરો કરશું અત્યારે થોડાક દિવસ સુધી ફૂલ જોશમાં તેમની અંદર વિડીયોઝ આવવાનું ચાલુ થઈ જશે જે વિદ્યાર્થીઓ ઓલરેડી સબસ્ક્રિપ્શન લઈ દીધું છે તેમને પણ હું ખાસ કહું છું કે થોડાક જ દિવસમાં એકદમ વધારે પ્રમાણમાં વિડીયો આવવાનું ચાલુ થઈ જશે એટલે ચિંતા ન કરતા ટાઈમની પહેલાં આપણો કોર્સ પૂરો થશે બરાબર ધોરણ દસના વિદ્યાર્થી હોય તો કોર્સ તમારો વધારે વહેલો પૂરો થશે ત્યારબાદ તમને ટેસ્ટો આપવામાં આવશે બરોબર તમને પેપર સેટો દેવામાં આવશે જે તમારે જાતે સોલ્વ કરીને મોકલવાના રહેશે જે વસ્તુ વસ્તુ ન આવડે તે આવશે આવશે આ બધી કરવામાં હવે લાઈવ ક્લાસ ક્યારે લેવામાં આવશે જ્યારે કોઈ ચેપ્ટર પૂરો થઈ જાય આપણે એક દિવસ નક્કી કરશું કે એ દિવસે લાઈવ ક્લાસ એનો કોઈ ટાઈમિંગ નક્કી નહી હોય કે ભાઈ આ વારે લાઈવ ક્લાસ આ જગ્યાએ લાઈવ ક્લાસ એનો કોઈ પણ જાતનો ટાઈમિંગ અત્યારે નક્કી નથી જ્યારે લાઈવ ક્લાસ લેશું આપણે થોડા થોડા સમયાંતરે લાઈવ લાઈવ ક્લાસ લેશો ત્યારે તમને અગાઉથી જાણ કરવામાં આવશે જો તમે લાઈવમાં અવેલેબલ ના આવ્યો તો તમને તેમનું રેકોર્ડેડ વર્ઝન પણ પ્રોવાઈડ કરવામાં આવશે એટલે તમારું કશું વસ્તુ જાશે નહીં તમને તમામ વસ્તુ આપવામાં આવશે બરોબર બાકી લાઈવમાં તમે મને ડાઉટ પૂછી શકશો જો ત્યારે તમે લાઈવમાં ન જોડાઈ શક્યા અને એમ છતાં પણ તમારે ડાઉટ હોય તો આપણું ચેટ સપોર્ટ છે ચોવીસ કલાક ગમે ત્યારે તમે ચેટ દ્વારા ડાઉટ પૂછી શકશો જે વિદ્યાર્થી એપ્લિકેશન લીધી છે તેમને જો જાતનો ડાઉટ હોય તાત્કાલિક રિપ્લાય આપવામાં આવે છે બરોબર તમે રાત્રે બાર વાગે તમે ચેટ કરો છો તો સવારે દસક વાગ્યા સુધીમાં રિપ્લાય આવી જાય અને સવારના સવારે આઠ સાંજના આઠ વાગ્યા સુધીમાં તમે ચેટ ઓપ્શન ચેટ કરો છો તો તમને કલાકની ની અંદર રિપ્લાય આપી દેવામાં આવે છે બરોબર રાતે આપણો ક્લાસ બંધ હોય છે એટલે સવારે તેમનો રિપ્લાય આપવામાં આવે છે બરોબર એટલે આવી રીતના તમને ચેટ ઓપ્શન દ્વારા તાત્કાલિક રિપ્લાય આપવામાં આવશે તમે ચિંતા ન કરતા તો આ છે આપણી એપ્લિકેશન